भारतीय जनता पार्टी ना वार्ड नंबर 8 ना नगरपालिका माटे ना उम्मेदवारों सतत घरे घरे जई प्रचार करी रह्या छे। आजे वालदास नगर वगैरह विस्तार नी मुलाकात ने लोक संपर्क वार्ड नंबर 8 ना उम्मेदवारों घनश्याम सिंह ठक्कर, मनीषा धवलराज सोलंकी, मनुभा खोडुभा जाडेजा तथा हेमा डायालाल सिजुए कर्यो हतो। तेमनी साथे मोटी संख्या में कार्यकरो जोड़ाया हता। लोक संपर्क दरमियान उम्मेदवारोए जणाव्युं के चोक्कस वार्ड नंबर 8 मां भारतीय जनता पार्टीए जयरे अमने उम्मेदवारी करवा माटेनी तक आपी छे त्यारे आ वोर्ड नंबर 8 ए भूजनो मोटामां मोटो जयरे विस्तार छे त्यारे लोकोनी जे पण काई अपेक्षाओ हशे, खास करीने माळखागत सुविधाओ भूज नगरपालिकाना माध्यमथी अमे लोकोने रोड रस्ता रोड लाइट अने पाणी अने खास करीने मारो विस्तार वोर्ड नंबर 8 अने भूज केम स्वस्थ रहे एना माटेना अमारा प्रथम प्रयत्नो हशे। ભુજની અંદર ખાસ કરીને વોર્ડ નંબર 8 કે જે ભૂકંપ પછી વિસ્તારો દિવસે ને દિવસે જ્યારે ડેવલપ થયા છે ત્યારે લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે અને ઘણી માળખાગત સુવિધાઓ હજી વિકાસ કરવાનું બાકી છે ત્યારે અમે લોકો પાસે જે વિકાસની ગાથા છે, વિકાસનો રથ લઈને આવ્યા છીએ। કારણ કે ગત ટર્મની અંદર મારા ધર્મપત્ની આ વિસ્તારની અંદર નગરસેવિકા તરીકે હતા ત્યારે આ વિસ્તારમાં અમે 9 કરોડના વિકાસના કામો કર્યા છે ત્યારે લોકો પાસે અમે ચોક્કસ મક્કમ અને વિશ્વાસ સાથે જ્યારે મત મેળવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ જાણો છો કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા આ વિસ્તારમાં, તો ક્યારે આ બની શકતું હશે કે લોકોનો પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, લોકો આ નિર્ધાર સાથે મક્કમ છે અને અમારા 4-4 ઉમેદવાર ભવ્ય વિજયથી આ વિસ્તારની અંદર જીતશે એ પણ હું નિર્ધાર આપું છું। એ રીતે વોર્ડ નંબર 8ના બીજેપીના ઉમેદવારો ઘનિષ્ઠ પ્રચાર કરી રહ્યા છે। આજે ભુજ ભૂકંપ પછી આપણે એમ કહીએ કે 12 કિલોમીટરનો ભુજ આજે 60 કિલોમીટરમાં પથરાઈ ગયો છે અને 60 કિલોમીટરમાં જે માળખાકીય સુવિધાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીનો પરિવાર હર હંમેશ પ્રજાની વચ્ચે રહી ને જે પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનતો હોય છે, પ્રજાની તકલીફે પોતે તકલીફ પણ અનુભવતો હોય છે અને જે પણ ભુજ શહેરની માળખાગીત સુવિધાઓમાં બાકી છે એમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ હંમેશા કાર્યરત રહે છે। હું વોર્ડ નંબર 8ની જે વાત કરું તો વોર્ડ નંબર 8 એ ભુજ શહેરનો સૌથી મોટામાં મોટો વિસ્તાર છે। ઘણા બધા કામો એ વોર્ડમાં અગાઉ થયેલા છે અને ખૂટતી કડીઓ જે હશે એના માટે અમે કટિબદ્ધ છીએ કે જે પણ સમસ્યાઓ બાકી રહેતી હશે એ આવનાર 5 વર્ષમાં અમે પરિપૂર્ણ કરશું।